આપણે ધોરણ 9 માં સંખ્યા પદ્ધતિ માં ભાગ 4 ની અંદર કયા કયા પ્રકારની સંખ્યાઓ હતી દી એના વિશે આપણે ચર્ચા કરીલી. હવે અહીંયા આ સંખ્યાઓ અલગ અલગ પ્રકારની છે તો એને આપણે ટૂંકમાં કેવી રીતે યાદ રાખીએ તો અહીંયા શોર્ટમાં મેં એક મુદ્દા સાથે લખેલું છે કે ભાગાકાર કરતા શેષ શૂન્ય થાય તો એને શાંત દશાંશ અભિવ્યક્તિ વર્ણવી શકાય. એટલે અહીંયા પહેલો મુદ્દો એ રીતે જુઓ કે શેષ શૂન્ય થઈ જાય તો એને આપણે શાંત દશાંશ અભિવ્યક્તિમાં નિરૂપણ કરી શકાય. એટલે એ બાબતમાં તમે જુઓ તો એક આપણે ઉદાહરણ જોઈએ કે 7/8 લઈએ. આપણે 7/8 અને આપણે કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે એ આપણે ચેક કરી પછી એક ઉદાહરણ અહીંયા લખીશું એટલે આપણને થોડો આઈડિયા આવી જાય. 7/8 ભાગ નથી ચાલતો 0, 8 ના ઘડિયામાં 70 આવે તે સુધી આપણે આગળ જવાનું. તો 78 થી 64 6 વધ્યા, 8 × 5 = 40, 8 × 6 = 48, 8 × 7 = 56, 4 વધ્યા, 8 × 7 = 56, 4 વધ્યા ફરી પાછા 60, 8 × 7 = 56 એટલે વધ્યા 4 અને 8 × 5 = 40 શેષ શૂન્ય થઈ ગયું. એટલે જે સંખ્યાનો ભાગાકાર કરતા શેષ શૂન્ય થઈ જાય તો એને શાંત દશાંશ અભિવ્યક્તિ છે એમ કહી શકાય. તો આ એક આપણે ઉદાહરણ લઈએ કે 7/8 એ શાંત દશાંશ છે એમ કહી શકાય. આવી બીજી ઘણી બધી સંખ્યાઓ તમે શોધી શકો. બીજી એક સંખ્યા તો જોઈએ તો દાખલા તરીકે 5/2 તો કે 5/2 ભાગ નથી ચાલતો, ભાગ ચાલશે એટલે અહીંયા 2 થી ભાગ ચાલશે, 2 × 2 = 4, 1 વધ્યા 0.5 એવું 10 એટલે 5/2 એ તમે 7 દશાંશ સ્વરૂપમાં છે એમ કહી શકાય. ત્યાર પછી ગયા ભાગની અંદર આપણે જોયું હતું એક સંખ્યા કે 1/3 તો 1/3 1/3 કરીએ ભાગ નથી ચાલ્યો 0, 3 × 9 1 વધ્યા, 3 × 9 1 વધ્યા, ફરી પાછા 3 × 9 1 વધ્યા એ દરેક વખતે એક સરખી શેષ વધે છે. એટલે શેષ દરેક વખતે એક સરખી વધે તો એને આપણે પુનરાવર્તિત દશાંશ અભિવ્યક્તિ છે એમ કહી શકાય. એટલે આ જે સંખ્યા છે એનું ઉદાહરણ પુનરાવર્તિત દશાંશ માટે 1/3 એવી બીજી 2-3 સંખ્યાઓ તમારે સુધી ના કોષ્ટકમાં લખવાની જેથી કરીને તમને એ પ્રેક્ટિસ થઈ જશે. એટલે આ રીતે પુનરાવર્તિત દશાંશ અભિવ્યક્તિમાં નિરૂપણ થાય કે દરેક વખતે એક જ સરખી શેષ વધ્યા કરે છે. 2/6 લેશો તો પણ આ પ્રકારે તમને જવાબ મળશે. હવે એનાથી આપણે સ્ટેપ આગળ લઈએ કે શેષ ચોક્કસ અંતરે ફરીથી પાછી એની એજ આવે, શેષ ચોક્કસ અંતરે આવે અને ફરીથી પાછી એની એજ શેષ આવે એટલે એને આપણે અનંત આવૃત અભિવ્યક્તિ કરીશું. અનંત આવૃત, અનંત એટલે કે કન્ટિન્યુ ચાલ્યા કરે. આવૃતનો અર્થ શું થાય? ચોક્કસ સમયે ફરીથી પાછું એ પુનરાવર્તિત થાય એને આપણે આવૃત કહીશું. એટલે અનંત આવૃત, ચોક્કસ સમયે ફરીથી પાછી એની એ શેષ રિપીટ થાય તો એને આપણે અનંત આવૃત તરીકે ઓળખીશું. એનું એક ઉદાહરણ આપણે જોઈએ તો કે 1/7
एक भाग्या सात करिए, बाद में चल दो जीरो, सात एका सात, त्रण भाग्या सात दो चौद, त्रण भाग्या एटले सात करिए के सात चौक अठ्यावीस, अठ्यावीस आवशे, फरी बे भाग्या जीरो, सात दो चौद, छ भाग्या सात अठा छप्पन, चार भाग्या जीरो, सात पंचा पैंतीस, पांच भाग्या जीरो, सत्तू सत्तू ओगन पचास, एक भाग्या जीरो, सात एका सात, सात एका सात एक बच्चे के ना त्रण, पहले फरीदी पचास त्रण आया, फरी पचास बे आवशे, फरी छ आवशे, फरी चार आवशे, फरी पांच आवशे, પછી પાછો એક રિપીટ થશે, એટલે આ સંખ્યાનો ફરીથી જો તમે ભાગાકાર કર્યા કરશો તો આ રીતે કન્ટિન્યુ ચાલ્યા કરશે, એટલે તેનો અર્થ શું થાય, શેષ ચોક્કસ અંતરે ફરીથી પાછી એની એજ આવે તો એને આપણે અનંત આવૃત અભિવ્યક્તિ તરીકે ઓળખીશું, કે એક છેદમાં સાત એ અનંત આવૃત અભિવ્યક્તિ છે, અને જેવો તમે એક બાવીસ છેદમાં સાત નો ભાગાકાર કરજો એ પણ અનંત આવૃત છે એમ કહી શકાય, એટલે આ જે સંખ્યાઓનું નિરૂપણ આપણે કરવું હોય તો સંખ્યાને ઓળખવી તો કેવી રીતે ઓળખી શકાય આના ઉપરથી જોઈ શકીશું, ત્યાર પછી એક બીજી વાત આગળ જોઈએ કે શેષ દરેક વખતે જુદી જુદી આવે તો એવી જે અભિવ્યક્તિ થાય એ અભિવ્યક્તિને આપણે અનંત અનાવૃત અભિવ્યક્તિ તરીકે ઓળખીશું, અનંત અનાવૃત અભિવ્યક્તિ, તો અનંત અનાવૃત અભિવ્યક્તિ ને તમે ઘણી એવી સંખ્યાઓ તમે લેશો, દાખલા તરીકે પાઈ ની કિંમત લો, પાઈ, તો પાઈ એ અનંત અનાવૃત અભિવ્યક્તિ છે એમ કહી શકાય, પાઈ ની કિંમત માટે અહીંયા આપણે પાન નંબર અગિયાર ઉપર વર્ગમૂળ બે ની કિંમત અને પાઈ ની કિંમત વિશેની માહિતી આપેલી છે, સંખ્યા ઘણી બધી લાંબી છે, આની સાથે એક નાનો સરખો એક કે બે સેકન્ડનો એક પાઈ ની કિંમત માટેનો એક વિડીયો છે એ પણ તમને સાથે મોકલેલો છે, એટલે એ પણ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે પાઈ ની કિંમત સતત બદલાતી રહે છે, એક સરખી કિંમત પાઈ ની આવતી નથી, અને બાવીસ છેદમાં સાત આપણે પાઈ તરીકે બાવીસ છેદમાં સાત કહીએ છીએ કે નજીકની કિંમત લીધેલી છે, સન્નિકટ મૂલ્ય કહીએ, અને તો અહીંયા પાઈ માટે સતત કિંમત બદલાતી રહે છે, એટલે આના ઉપરથી આપણે સંખ્યાઓના પ્રકાર જોઈ શકીએ, આવી જે સંખ્યાઓ આવે અનંત અનાવૃત અભિવ્યક્તિ એ બધી સંખ્યાઓ અસમય તરીકે ઓળખી શકાય, પાઈ ની કિંમત પછી વર્ગમૂળ બે લો, વર્ગમૂળ ત્રણ લેશો, વર્ગમૂળ ચાર નહીં આવે, વર્ગમૂળ ચાર એનું પૂર્ણ વર્ગની રીતે વર્ગમૂળ નીકળી જાય છે, એટલે આ બધી સંખ્યાઓને તમારે ખાસ ધ્યાન રાખીને યાદ રાખવાનું કે કઈ સંખ્યાઓ અનંત આવૃત છે, અનંત અનાવૃત છે, પુનરાવર્તિત દશાંશ છે, તો એના પ્રકાર ઉપર તમને એક માર્કની અંદર ટૂંકા સવાલની અંદર પણ આ પૂછી શકે. હવે આના ઉપરથી એક સવાલ પાછો આપણે ઊભો થાય કે આવી જે સંખ્યા આપેલી છે એ સમય સંખ્યા કેવી છે, પી છેદમાં ક્યુ સ્વરૂપમાં છે, એને આપણે દશાંશમાં રૂપાંતર કરવી હોય, આવી જે સંખ્યા છે એને દશાંશમાં રૂપાંતર કરવી હોય તો કેવી રીતે કરાય, અને એનાથી ઉલટું કે દશાંશ અભિવ્યક્તિ હોય એમાંથી સમય સંખ્યામાં નિરૂપણ કરવું હોય તો કેવી રીતે કરી શકાય, તો અહીંયા આના પછીના જે સ્ટેપ આવે છે એ દાખલા સ્વરૂપે આવશે, કે તમને કોઈ એવી સંખ્યા લઈએ દાખલા તરીકે અહીંયા ઝીરો પોઈન્ટ ત્રણ 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 આ રીતની સંખ્યા આપેલી છે એને આપણે સમય સંખ્યામાં નિરૂપણ કરવું,
ने सम्मेल संख्या मा निरूपण सम्मेल संख्या मा निरूपण करो એટલે કેવી રીતે p / q સ્વરૂપની સંખ્યા બનાવવાની તમને કઈ સંખ્યા આપેલી છે તો એને આપણે સમ્મેલ સંખ્યા મા નિરૂપણ કરવા માટે સૌથી પહેલા આપણે સ્ટેપ કરો ધારવું પડશે કે આ જે સંખ્યા છે એને 3 3 3 3 કન્ટીન્યુ છે એટલે 3 ના માથા ઉપર 12 તરીકે ઓળખાય એક 12 આવશે બે સંખ્યા જો રિપીટ થતી હોય તો બે 12 ત્રણ સંખ્યા રિપીટ થતી હોય તો 3 12 એવી રીતે 12 વધતા જશે હવે ધારી આપણે કે ધારો કે x 0.3 એ રીતે આપણે ધારી લઈએ ખરેખર આ જે સંખ્યા છે એ 3 3 3 એ રીતે કન્ટિન્યુ ચાલે છે એટલે આ રીતે આપણે ધારી લઈશું હવે એક બાર હોય અહીંયા માથા પર કેટલા છે એક બાર હોય તો એને 10 વડે ગુણવાના બે બાર હોય તો 100 વડે ગુણવાના ત્રણ બાર હોય તો એને 1000 વડે ગુણવાના એ પોઈન્ટ યાદ રાખજો એટલે એને આપણે 10 વડે ગુણતા 10 વડે આપણે ગુણી કાઢીએ તો 10x બરાબર અને 3.3 10 વડે ગુણી કાઢીશું એટલે 3.3 અને આ તો આપણે બાદ પ્રમાણે ચાલે છે એટલે 3 3 3 કન્ટિન્યુ ચાલશે હવે મોટા ભાગના વિદ્યાર્થીને અહીંયાથી સ્ટેપમાં તકલીફ પડે છે એટલે આનું યાદ રાખવાનું કે આ જે સંખ્યા આવી એની અંદરથી જે તમે સંખ્યા ધારેલી છે એ બાદ કરવાની ત્યાર પછી તમને એના બે ભાગ પાડવાના થશે એટલે 10x બરાબર હું સાઈડ પર થોડું એક કામ કરું છું 3.333 એની અંદરથી 0.333 બાદ કરો તો 0 0 0 અને 3 એટલે આ બે સંખ્યાનો સરવાળો કરશો તો આ સંખ્યા તમને મળશે એટલે આ જે સંખ્યા છે એના બદલામાં બે સંખ્યા લખવાની એટલે 3 + 0.333 ડેશ 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 હવે અહીંયા 3 આખા છે અને આ 0.333 એટલે આપણે ધારેલા છે x એ x અહીંયા મૂકી દઈશું અહીંયા 10x માટે 10x માઇનસ x બરાબર 3 એટલે અહીંયા 9x બરાબર 3 માટે x બરાબર 3/9 એટલે છેદ ઉડાડીશું એટલે 1/3 આ સંખ્યા તમને p/q સ્વરૂપની સંખ્યા મળશે એટલે p/q સ્વરૂપની સંખ્યાનું નિરૂપણ આ રીતે આપણે કરી શકીએ હવે આવું જ એક બીજું ઉદાહરણ પણ સાથે જોઈએ આવા ઉદાહરણની તમે પ્રેક્ટિસ કરજો બે માર્કનો દાખલો ખાસ પૂછે છે એટલે શું યાદ રાખવાનું કે આ દશાંશ સ્વરૂપ છે એને p/q સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે હવે એક બીજું ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવશે અને જેવું જ છે એક બીજું ઉદાહરણ એની અંદર 0.47 અને એના માથા ઉપર 12 છે ખાલી 47 માં 7 ની ઉપર 12 છે એક 12 છે એટલે અને આપણે બીજા સ્વરૂપમાં જો લખવા હોય તો કેટલા લખાશે 0. અને ધારી લઈએ પહેલા કે ધારો કે x બરાબર 0.47 અને માથા પર 12 એટલે 0.4777 એટલે આયા થશે કન્ટિન્યુ ચાલ્યા કરશે હવે આ જે સંખ્યા છે એ સંખ્યામાં નિરૂપણ કરવું હોય તો x બરાબર 0.4777 ડેશ 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 આ રીતે લખી શકાય હવે માથા પર એક બાર છે એટલે 10 વડે ગુણીશું 10x એટલે કે 10 વડે ગુણતા ડાયરેક્ટ લખો કોઈ વાંધો નથી તો 10x બરાબર આ દશાંશ ચિહ્ન કસી ના બધું આવી જશે 4.777 ડેશ 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 આ રીતે આવશે ફરીથી પાછો આ જે સંખ્યા છે એમાંથી તમારી આ જે સંખ્યા છે એને બાદ કરવાની એટલે ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો કે 4.777 એની અંદરથી તમારે
જે સંખ્યા બાદ કરવાની છે એ 4.777 એ રીતે બાદબાકી કરશો એટલે 0047 માંથી 4 જાય છે 3 અને અહીંયા આવશે 4 એટલે આ બેનો સરવાળો બરાબર આ કહેવાય એટલે આની જગ્યા ઉપર આની જગ્યા પર આપણે સંખ્યા લખવાની એટલે અહીંયા આપણે જે સંખ્યા આપણે લખીએ 4.3 પ્લસ 43 અને આ જે સંખ્યા છે એ તો ખરેખર કઈ સંખ્યા છે આ સંખ્યા છે એટલે x મૂકી દેવાશે 10x 10x માઇનસ x બરાબર 4.3 એટલે 4.3 હવે અહીંયા 9x બરાબર 4.3 x બરાબર 4.3 છેદમાં 9 એટલે પોઈન્ટ પડી નાખીએ તો 43 છેદમાં 90 આ સંખ્યા મળી શકે એટલે આ પ્રકારની તમારે એક્ઝેક્ટલી સંખ્યાઓની પ્રેક્ટિસ કરજો બે માર્કનો દાખલો અમારો કમ્પલસરી પૂછાય છે એટલે આ ટાઈપના બીજા દાખલા સ્વાધ્યાયમાં પણ આપેલા છે એ સ્વાધ્યાય પ્રમાણે તમે ગણતરી કરશો એટલે તમને જવાબ એવા સ
છે એ જાતે ગણજો. આભાર.